ब्रेक बाद आपનું સ્વાગત છે। રાજકોટમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે। અગાઉ શહેરમાં રોજના 30 થી 35 કેસ આવતા હતા, જ્યારે હવે દરરોજના આવી રહ્યા છે 50 કેસ। ચૂંટણી બાદ તરત જ કોરોનાના કેસ વધ્યા છે। નેતાઓની ભીડ અને નિયમોના ભંગ બદલ આ કેસ વધી રહ્યા છે તેવું લોકોનું માનવું છે। તો જે પ્રકારે લોકોનું એ પણ માનવું હતું કે જેવી ચૂંટણી ખતમ થશે તેવા જ કેસોમાં વધારો થશે, અને તેવું જ થઈ રહ્યું છે। दिवाळी बाद जे रीतना कोरोनाना केस दिवसे ने दिवसे घटी रह्या छे, फरी एक वक्त चिंतानुं कारण कही शकाय के केसमां वधारो थई रह्यो छे। आपणी साथे राजकोट महानगरपालिकाना आरोग्य अधिकारी छे डॉक्टर पंकज राठौड़। सर, खास जे रीतना वातावरण जोवा मळी रह्यु छे, फरी एक वक्त केसमां वधारो थई रह्यो छे, आरोग्य विभाग कई रीतना सतर्क छे? હાલમાં જે માર્જિનલ ફેરફારને કારણે એક આરોગ્ય તંત્ર અમે એક્ટિવેટ છે, અને ખાસ કરીને વિશેષ કંઈક ફેરફાર થાય તો આવનાર પરિસ્થિતિને સારી રીતે આપણે કરી શકીએ એ માટે થઈને અમારા જે 21 આરોગ્ય કેન્દ્ર છે, 21 આરોગ્ય કેન્દ્રને કાર્યરત સઘન રીતે કાર્યરત કરે છે, જેમાં મુખ્યત્વે અમારા જે 50 જે ધન્વંતરી રથ છે અને 25 જે છે સંજીવની રથ, એમને જે કોવિડની ટીમ છે એમને એક્ટિવેટ કરેલ છે। એમના દ્વારા ખાસ સઘન કામગીરી હાથ ધરેલ છે, જેમાં મુખ્યત્વે એ છું કે જે પોઝિટિવ વિસ્તાર આવે એ પોઝિટિવ વિસ્તારમાં એમના દ્વારા ટેસ્ટિંગ સઘન બનાવેલ છે અને તાત્કાલિક સારવાર થઈ શકે, સાથે સાથે 104ની કામગીરી પણ કાર્યરત કરેલ છે અને ટેસ્ટિંગનું પ્રમાણ પણ વધારેલ છે, અને વિશેષ આમાં પગલાંની જરૂર પડશે તો માનનીય કમિશનર સાહેબના આદેશથી અમારે વિશેષ કાર્યવાહી કરવામાં આવશે। ખાસ જે રીતના દિવાળીમાં પણ જોયું તો લોકોની ભીડ બજારની અંદર એકઠી થઈ હતી, અને સાથોસાથ જે પેટા ચૂંટણીનો માહોલ હતો, કોરોનાના કેસ વધ્યા હતા અને એમાં એક કારણ એ પણ હતું। હવે જયારે ચૂંટણી સભાઓ પણ થઈ છે, રાજકોટની વાત કરવામાં આવે, મોટી મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા છે, પોલિટિકલ મેળાવડા પણ થયા છે, અને હવે ફરી એક વખત જયારે આ પ્રકારની વાત સામે આવી છે કે અત્યારે તો વધારે કેસ નથી, પરંતુ આગામી દિવસોમાં આના લીધે ફરી એક વખત કેસમાં ઉછાળો આવી શકે છે? ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે માસ્કનો ઉપયોગ નથી હોય તો સોશિયલ ડિસ્ટન્સને જોડો, પરંતુ આના માટે થઈને તંત્ર એકદમ કહી શકાય કે પૂરી રીતે સજ્જ છે કે આવનાર પરિસ્થિતિમાં કોઈ પણ ફેરફાર થાય તો કેસમાં વધારો થાય એના માટે થઈને અમારી ટીમ અત્યારથી જ એક્ટિવેટ અને કાર્યરત છે, અને દરેક પ્રકારની ખાસ કહી શકાય કે ટેસ્ટિંગની કામગીરી સઘન બનાવેલ છે અને એમનું જે અટકાયતી પગલા ભાગરૂપે એમને તાત્કાલિક સારવાર થાય તે પણ કાર્યરત કરેલ છે। કેસની અત્યારની પરિસ્થિતિ શું છે અને આગામી સમયમાં વધવાની શક્યતાઓ છે કઈ રીતના? આગામી સમયમાં અત્યારે કહી શકાય તો એવરેજ કઈ 25 થી 30 કેસ આવે છે, અને એમાં ખાલી માર્જિનલ ફેરફાર થયેલો છે, પરંતુ 10 થી 15 દિવસ બાદ જ જે આપણે કહી શકાય કે કેસની વિગત આવે જાણ થઈ શકશે કે એમાં વધારો થાય છે કે અત્યારે પરિસ્થિતિ છે કેમ રહે છે। ચોક્કસ ઓછો વધારો થયો છે કેસની અંદર, પરંતુ જે રીતના એક ચિંતાનો વિષય એટલા માટે કહી શકાય કે દિવાળીની અંદર પણ આ જ પરિસ્થિતિ હતી, ને દિવાળી બાદ જે રીતના એકદમ કહી શકાય કે મોટા પ્રમાણમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો આવ્યો હતો, ફરી એક વખત આવી શક્યતાઓ વર્તાઈ રહી છે, અને બીજી તરફ તંત્ર દ્વારા પણ આ તમામ બાબતોને લઈને તૈયારીઓ છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન ધવલ ગોંડલિયા સાથે ગૌતમ ભેળા, VTV ન્યૂઝ, રાજકોટ।